नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान पाठ 8 मो आपणे जे चाले छे હવે આજના દિવસમાં દરેક વિદ્યાર્થીઓએ તમારી સામે મેં એક પોઈન્ટ રજૂ કરેલો છે, લખેલો છે બોર્ડ ઉપર, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. આ જે પોઈન્ટ છે ને યુનિટના સૌથી લાસ્ટમાં તમને આપેલો છે, તમારી જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક છે તેમાં, કે નિયમિત વર્તુળમય ગતિનો અર્થ શું થાય. તો જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર, જ્યારે કોઈ વસ્તુ છે વર્તુળાકાર પથ, એટલે કે આવો પથ, રાઉન્ડ શેપનો જે પથ હોય, પથ એટલે રસ્તો, માની લો કે આ કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ ગતિ કરે છે ક્યાં, રસ્તા ઉપર, તો કે વર્તુળમય પથ પર. પથ એટલે રસ્તો. આ પદાર્થ જે છે એ વર્તુળમય પથ પર ગતિ કરે છે, પણ કઈ ઝડપે, તો કે અચળ ઝડપ. જો અહીંયા છે અચળ ઝડપ, અચળ ઝડપ, ઝડપનો અર્થ શું થાય, અચળ ઝડપનો અર્થ શું, તો કે એની ઝડપ છે વધતી નથી ને એની ઝડપ છે ઘટતી નથી. ઝડપ છે એ પરફેક્ટ જે છે એને જ રહી છે. જ્યારે આ પદાર્થ આમ નિયમિત રીતે આ વર્તુળમય પથ પર આમ જ્યારે ગતિ કરતો હોય છોકરા, ત્યારે આ પદાર્થની જે ઝડપ છે ને એ અચળ રહી છે. અચળનો અર્થ એવો થાય છે કે આ પદાર્થની ઝડપમાં વધારો નથી થતો ને એની ઝડપમાં ઘટાડો નથી થતો. એટલે એની ઝડપને કેવી ઝડપ કહેવાય છે, અચળ ઝડપ. કે 20 એટલે 20 જ રહી, 40 એટલે 40 જ રહી, 40 ના 39 નથી થતા કે 40 ના 41 નથી થતા. તો આવી ઝડપ ને અચળ ઝડપ કહેવાય છે. તો કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ અથવા નિયમિત વર્તુળ ગતિ કહે છે. આ પોઈન્ટ, આ એમ બી પોઈન્ટ યાદ રાખજો. એના ઉદાહરણમાં ક્યાં ક્યાં આવશે, કે ચંદ્ર અને પૃથ્વીની ગતિ તમને ખબર છે કે સૂર્યની આજુબાજુ આ પૃથ્વીની ગતિ, વર્તુળમય ગતિ. હવે આ પૃથ્વીની આજુબાજુ ફરી પાછું કોણ ગતિ કરે છે, તો કે સૂર્ય, આપણે સોરી ચંદ્ર. તો આ સૂર્ય, આ પૃથ્વી ના ચંદ્ર, સૂર્યની આજુબાજુ પૃથ્વી ગતિ કરે છે કઈ, તો કે વર્તુળમય. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર છે, વર્તુળમય ગતિ કરે છે. તો આ ગતિ જે છે ચંદ્ર અને પૃથ્વીની ગતિ, કેનું ઉદાહરણ છે, નિયમિત વર્તુળ ગતિ. કે 24 કલાક 12 કલાક નો જે સમયગાળો છે દિવસ અને 12 કલાક રાત્રિનો સમયગાળો, આપણે દરેકને ખબર છે. સામાન્ય રીતે આપણે 12 કલાકમાં આપણે એને વિભાજીત કરીએ છીએ, AM અને PM એમ આપણે સામાન્ય રીતે. હવે એમ કહે છે કે સર એ તો અંધારું તો 8 કલાક હોય છે, કે ભાઈ 7 વાગે અંધારું, ભાઈ એમ નથી જોવાનું, આપણે 12 કલાકનો સમયગાળો જોવાનો છે. તો જે 24 કલાકનો સમયગાળો છે એ એટલો જ રહે છે, મીન્સ કે જે પૃથ્વીની ગતિ અને ચંદ્રની ગતિ જે છે સરખી જ રહેશે. કે 15 દિવસે અમાસ અને 15 દિવસે પૂનમ આવે છે, દરેકને ખબર હશે આના વિશે. 16મા દિવસે અમાસ આવે ને 21મા દિવસે પૂનમ આવે છે એવું નથી. પૂનમ એટલે અહીંયા કેની વાત થાય છે ખબર છે, પૂનમ એટલે તમને ખબર છે નિયમિત 15 દિવસે મહિનામાં અમાસ અને પૂનમ આવતી હોય છે. ચંદ્ર છે ફૂલ, આખો ચંદ્ર તમને દેખાય છે પૂનમ, ને ચંદ્ર છે દેખાતો નથી એ અમાસ, દરેકને ખબર હશે એના વિશેની વાત થાય છે. નંબર 2, વર્તુળાકાર પથ પર ગતિ કરતો સાયકલ સવાર. માની લો કે કોઈ વર્તુળાકાર પથ છે, કા આપણે એવો રસ્તો બનાવ્યો છે કે આ રસ્તો આવી રીતના ગોળ રાઉન્ડ શેપમાં છે, વર્તુળમય છે. તો અહીંથી આ કોઈ સાયકલ સવાર ઉપડો છે, એ સાયકલ ફેરવે છે, એ ફેરવે છે,
તો આ જે વર્તુળમય પથ પર છે એ વર્તુળમય પથ પર જે આ સાયકલ ગતિ કરે છે કેવી ગતિ કરે તો કે વર્તુળમય ગતિ કરે છે તે પણ આનું ઉદાહરણ છે નિયમિત વર્તુળ ગતિનું પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરતા ઉપગ્રહની ગતિ તમને ખબર છે કે ઉપગ્રહ શું છે હાલના સમયમાં તમે ટીવી છે એમાં લાઈવ મેચ જોઈ શકો છો ટીવી નિહાળી શકો છો મોબાઈલ ટેલિફોનિક વાતચીત કરી શકો છો તો આ દરેક માટે જે આભારી છે તો એ છે આપણો કૃત્રિમ ઉપગ્રહ તો એ કેની આજુબાજુ કે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિનો જે એક આખો પથ છે પૃથ્વીની આજુબાજુ એ ફરે છે કોણ તો કે કૃત્રિમ ઉપગ્રહ પણ કઈ તો વર્તુળાકાર પથ પર જે ગતિ છે આ વર્તુળમય છે એટલે એને વર્તુળાકાર પથ કહી દીધો છે આપણે નિયમિત રીતે ફરતો કોણ તો કે વિદ્યુત પંખાના પાકિયાની ગતિ તમને ખબર છે કે પંખો છે એક જગ્યાએ સ્થિર છે આવી રીતે ને ફરે છે કોણ માત્ર તેના પાકિયા તો એ પાકિયાની ગતિ પણ ક્યાં તો કે વિદ્યુત પંખાના પાકિયાની ગતિ એ પણ કેનું ઉદાહરણ છે નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ છે આના જેવા બધા ઘણા બધા બીજા ઉદાહરણ જોઈએ આપણે પહેલા તો દરેક વિદ્યાર્થીઓ આટલું લખી જાઓ ત્યાર પછી તમને લોકોને દેખાડું છું એક બુકમાં કે આપણે આના જેવા લંબચોરસ ગતિપથ ષટકોણીય ગતિપથ વર્તુળાકાર ગતિપથ અષ્ટકોણીય તો એ તમને હું દેખાડીશ એટલે ખ્યાલ આવી જશે પણ તેની પહેલા આપણે આ નિયમિત વર્તુળ ગતિ એટલે શું અને તેના ઉદાહરણ ત્રણ ચાર પાકા કરી લેજો આ બે માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે વ્યાખ્યા એક માર્કમાં પૂછાઈ શકે છે અને તેના ઉદાહરણ એક માર્કમાં પૂછાઈ શકે છે દરેક વિદ્યાર્થીએ આ ખાસ કરી લેવો પ્રશ્ન જો તમે જોઈ શકો છો એક લંબચોરસ ગતિપથ આપેલો છે અહીં આમ તરફ એ એ બી સી અને ડી આવી રીતના આપેલા છે તો આ પદાર્થ એ થી ઉપડે છે બી તરફ બી થી સી તરફ સી થી ડી તરફ ડી થી એ તરફ આમ ફેરા રાખે છે તો આનો શેપ કેવો બન્યો છે આનો આકાર કેવો છે તો કે લંબચોરસ એટલે આપણે એને કહી દીધું છે કે લંબચોરસ ગતિપથ ત્યાર પછી જો નીચે અષ્ટકોણીય દેખાય છે એ થી સ્ટાર્ટ કરવાનું છે એ બી સી ડી એફ જી એચ એમ તો દેખાય છે અષ્ટકોણીય ગતિપથ ત્યાર પછી જો ષટકોણીય અને ષટકોણ કહેવાય છે એ બી સી ડી ઈ એફ જો તો આને ષટકોણ ગતિપથ કહેવાય છે અને વર્તુળાકાર ગતિપથ તો દરેકને ખબર હોય છે જો આમ રાઉન્ડ હોય છે આ બરાબર છે તો અહીં તમે જોઈ શકો છો આ ચારે ચાર ગતિપથ દરેક વિદ્યાર્થીઓ તદુપરાંત તમારા હાથમાં જો હું તમને એક તમારા જેવો એક વિદ્યાર્થી હશે એક તમારા જેવો એક છોકરો છે એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે એના હાથમાં એક દોરી છે દોરી વડે આમ વચ્ચે પોતે સ્થિર ઊભો છે કેન્દ્રમાં ત્યાર પછી એક દોરીના દોરી એક મોટી એવી દોરી છે તેના છેડા ઉપર એક વસ્તુ કોઈ બાંધે છે અને તેને ફેરવે છે કઈ રીતના ફેરવે છે જો એ પણ નિયમિત વર્તુળાકાર ગતિનું ઉદાહરણ કહી શકો છો તો જોઈએ આપણે એ ઉદાહરણ જો અહીં તમે જોઈ શકો છો દેખાય છે આજે આ તમારા જો એક કોઈક વિદ્યાર્થી છોકરો છે એના હાથમાં એક દોરી છે દોરીના છેડા ઉપર અહીંયા એને એક પદાર્થ છે ગમે ભારે એવો પદાર્થ છે એ બાંધેલો છે અને હવે તે પોતાના હાથથી આમ ફેરવે છે તે માત્ર ને માત્ર પોતાનો હાથ છે તેના વડે જ બળ આપે છે એટલે આખો આ જે પદાર્થ છે જે આમ ગતિ કરશે વર્તુળાકાર પથ પર તો આ પણ ઉદાહરણ આપી શકો કે એનું તો કે વર્તુળમય ગતિ કરતો કોઈ પદાર્થ છે નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ છે તેનું ઉદાહરણ આપી શકો છો બરાબર છે અહીં જોઈ શકો છો આટલા ઉદાહરણ ગમે તે ઉદાહરણ તમે લખી શકો છો વ્યાખ્યા લખવાની અને ત્યાર પછી કોઈ પણ બે અથવા ત્રણ ઉદાહરણ લખી નાખવાના બરાબર છે એટલે તમને લોકોને પૂરેપૂરા બે માર્ક આવી શકે છે તો આજના લેક્ચરમાં આપણે આ નિયમિત વર્તુળ ગતિનું એક વ્યાખ્યા છે આપણે જોઈ છે અને ત્યાર પછી એના ઉદાહરણ ત્યાર પછી આપણે બધા પોઈન્ટ એટલે કે તેની આકૃતિઓનું અવલોકન કરેલું છે તો આજના લેક્ચરમાં આપણે આ સુધી રાખવાનું છે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે લખી
પાકું કરી અને મને પછી મોકલશે, બરાબર છે?